લોકરક્ષકની ભરતીમાં મહિલાઓને અન્યાય થયો હોવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ઓબીસી હક અધિકાર જાગૃત અભિયાન સંગઠન દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ લોકરક્ષક ભરતી 2018માં અનામત કેટેગરી ઓબીસી એસસી એસટીની મહિલાઓ મેરિટમાં આવતી હોવા છતાં તેમની મેરિટ પ્રમાણે ભરતી નહીં કરી અનામતમાં ગણતરી કરી સરકારની પછાત વિરોધી માનસિકતા સાબિત કરી છે તેમજ 2018માં મનગઢત પરિપત્ર કર્યો છે ત્યારે આ ભરતીમાં ઓબીસી એસસી એસટીની મહિલાઓને અન્યાય મુદ્દે ઓબીસી હક અધિકાર જાગૃત અભિયાન સંગઠન દ્વારા મામલતદારને મુખ્યમંત્રીને અનુલક્ષી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ મહિલાઓને ન્યાય આપવા રજૂઆત કરવામાં આવી હતી. જે પરીક્ષાઓ આપવામાં આવી છે છોકરીઓની બહેનો માટેની જે અનામતમાં 1578 જગ્યાઓ છે તેમાં જનરલની 45 ટકાવાળી બહેનોને સમાવેશ કરી દે છે અને અમારી ઓબીસીની 75 ટકાવાળી છોકરી બહાર બેઠી છે. આ સરકારનો ગેરબંધારણીય 1818નો ઠરાવ અમે રદ કરવા માટે ગાંધીનગરમાં અમારી જે બહેનો બે પિંડાથી બેઠી છે એની સાથે અમે સંકળાયેલા છીએ અને આ અંગેનો નિર્ણય સુખદ નહીં આવે તો જલદ આંદોલનના પ્રયાસો અમે કરશું. ઓબીસી એસસી અને એસટી તમામ સમાજે અમારે સાથે છે અને આ 1818નો ઠરાવ રદ કરવા બાબતથી અમે મંજૂર નથી.